सुप्रभात अन्नदाता कार्यक्रम में आप सौ खेडूत मित्रों स्वागत छे। मित्रों आपना प्राचीन कृषि व्यवसायों ने वधु फलदायी बनावाना आशय साथे ज कार्यक्रम की शुरुआत करिए। मित्रों आज आपने अन्नदाता कार्यक्रम में ग्रीन हाउस और नेट हाउस में शाकभाजी नी धरू उछेर पद्धति विषय माहिती मेळवीशु। शाकभाजी नू वावेतर खेतर में सीधू करवाना स्थाने जो ग्रीन हाउस अथवा नेट हाउस में धरू उछेर करीने जो पुनः वावेतर करवामां आवे तो तेमां ओछा समय में वधु उत्पादन मेळवी शकाय छे। ग्रीन हाउस और नेट हाउस में जो योग्य वैज्ञानिक पद्धति थी धरू उछेर करवामां आवे तो ते धरू द्वारा वधु उत्पादन मेळवी शकाय छे। मारू नाम नटवरलाल निच्छाभाई पटेल, मुकाम भवापाटी, तालुका जिला वलसाड નો રહેવાસી ખેડૂત છું અને મારે ગ્રીન હાઉસ નેટ હાઉસમાં ધરું કેવી રીતે ઉછેરવું એ બાબત માટે તમને હું માહિતી આપીશું। હવે પછી આપણે ગ્રીન હાઉસની અંદર એક સમતલ જગ્યા હોવી જોઈએ કે જેથી આપણે ટ્રે મૂકી જ્યારે મૂક્યા ત્યારે એની ટ્રેની જગ્યા એક સરખી લેવલ પર બેસેલી હોવી હોય તો એક એક ધરું એક સરખું અને એક એક હાઈટમાં એક હરખું બધું સાથે ઉગે અને સાથે મોટું થાય છે અને એની એનાથી આપણે આપણે પેલા વેંગણ, ટામેટી, મરચી કોઈ બી વસ્તુના છોડ એક સરખા જાણે લેવલ મારી લેવા એ ટાઈપનું ઉગે છે અને એનો જર્મિનેશન 100% જર્મિનેશન બી આવે છે। એટલે આપણે કોઈ બી વખત આપણે ધરું ઉછેર કરવો હોય તો જગ્યાને સમતળ કરવું જોઈએ અને ચારે બાજુથી નેટ જે બનાવવામાં આવેલી છે એની હવા આરપાર નીકળવી જોઈએ। અગર તો એને ઉપરથી હવા નીકળી જાય એની જગ્યા હોવી જોઈએ તો આપણો વાતાવરણ અને અંદર વચ્ચે બહુ ગરમી હોય તો વચ્ચે ઇન્સેટ નેટ બાંધવામાં આવેલી છે એનાથી આપણે તડકાનો સામનો કરી શકીએ। એટલે હંમેશા એ કાળજી રાખવાની જરૂર છે કે ગરમીમાં નેટ પાથરવાની હોય અને ઠંડીમાં આપણે એને બહાર પાછી ખેંચી લેવાની હોય છે। આપણે ખેડૂત મિત્રો આપણે જમીન જ્યારે બનાવીએ ને ગ્રીન હાઉસની અંદર ત્યારે આપણે આ જે આ વર્મી કમ્પોઝથી આને એકદમ લેવલ મારેલું છે એટલે કુદરતી આમાં કોઈ રાસાયણિકનો ઉપયોગ કરતા નથી। કમ્પ્લેટ એકલું વર્મી કમ્પોઝથી જ આ બધું ખાતર આપણે એનો થર મારીને બનાવવાનું હોય છે। એનાથી આપણે જ્યારે છોડના મૂળ બહાર આવે ત્યારે બાકીનું ખોરાક એ જમીનમાંથી એ પોતે લઈ અને છોડ એકદમ ગ્લીનરલી ક્વોલિટી આવી જાય છે, લીલા રંગના થઈ જાય છે। એટલે આપણે આની અંદર કોઈ કેમિકલ યુઝ કરવામાં આવેલું નથી। હાલો હવે આપણે આની અંદર આ ટ્રેપ લગાવી છે એનાથી એક આપણને શું છે અંદર ગમે ત્યાંથી નાના મચ્છર, વ્હાઇટ ફ્લાય, ટીપ્સ કોઈ બી વસ્તુ આવે તો આ લગાવવાથી આપણે આની અંદર ચોંટી જાય અને ચોંટી ગયા પછી એ પાછું મરી જાય અને બીજો ઉપાય થતો નથી। એટલે આપણે આ ટ્રેપ આખા 10 ગુંઠાની અંદર કમસે કમ 8-10 હોવા જોઈએ। હવે આપણે ગ્રીન હાઉસની અંદર ફક્ત વેંગણ, ટામેટી, મરચીનો છોડ તો ઉછેરી જ શકીએ, છતાં આપણે બીજો સાઇડનો જે જગ્યા વચ્ચે એની અંદર આપણે કલમ મૂકી શકાય છે, જાત જાતના રોપા ઉછેરીને આપણે આની અંદર એનો ઉપયોગ થાય છે। આ ડ્રેગન ફ્રૂટ છે અને પેલું ડ્રેગન ફ્રૂટ એ પછી આપણે સાઇટમાં દરેક જાતના પ્લાન્ટ આપણે ઉછેરીને મૂકી શકીએ છીએ। એટલે એક જ વસ્તુ નથી, આની અંદર દરેક જાતના પ્લાન્ટ જાત જાતના મૂકેલા છે, આપણે તમે જોઈ શકો છો। આપણે જગ્યા જો સારામાં સારી સમતલ બનાવેલી હોય તો આપણે એને કોઈ બી પાક કે કોઈ બી છોડ ઉધારવા માટે, છોડ ઉછેર કરવા માટે આપણે સારી રીતે એને ઉપયોગ કરી શકીએ છીએ। એટલે આમાં 100% સક્સેસ જોઈએ છે। નર્સરી તરીકે હું આ ચલાવું છું અને એના માટે આપણે છોડ કઈ રીતે અને કેટલા સમયમાં તૈયાર થાય એની માહિતી આપું તમને। હવે આપણે શરૂઆતમાં એ બી મૂકા મૂકો પછી એને 6 દિવસની અંદર આપણે આ રીતે ટ્રેને
આની અંદર સમતલ જગ્યા કરેલી હોય એ એ રીતે આની અંદર મૂકવાનું હોય છે. પછી એને સમતલ કર્યા મૂક્યા 6 દિવસ પછી આપણે એને દરરોજ એક ટાઈમ પાણી આપવાનું હોય છે. અને એને આ પાણી આપ્યા પછી એને થોડા એને ખાતર તો અંદર આપેલું જ છે, વર્મી કમ્પોઝ, કોકોપીટ, ટાઇકોડર્મા અને ક્રુમિનીનું આનું મિક્સિંગ કર્યું. આની એને કોઈ કેમિકલ લાગવાનું આવતો નથી. એટલે હવે પછી આપણે બીજ જેમ જેમ મોટા થાય તેમ તેમ આપણે એને એક 1x1 સ્ટેપ કરીને એને એને એ જેમ મોટા થાય તેમ પાણી 2 વાર આપવાનું હોય દિવસ દરમિયાન. એટલે હવે પછી આપણે બીજા છોડ આપણે જોઈ શકો છો. આપણે 7 થી 8 દિવસની અંદર જર્મિનેશન આવીને આ ટાઈપ મોટું થઈ જાય છે, તમને નજરે જોઈ શકો છો. હવે પછી આપણે એને બીજા તબક્કામાં આપણે જઈશું. આ જે વેંગણના છોડ છે એને 12 દિવસ થઈ ગયા છે. એને હવે પછી આપણે ડેલી દિવસના 2 વાર પાણી આપવાનું હોય છે અને એ બી ફુવારાથી આપવાનું, સ્પ્રે કરવાનું હોય. એને કોઈ નીચેથી પાણી આપવાનું રહેતું નથી. આપણે આ વેંગણને અરે વેંગણના ધરુને જે પાણી આપવાની પદ્ધતિ છે ને તે આ રીતે ફુવારાથી સવારે અને સાંજે 4 વાગે એમ 2 ટાઈમ ડેલી પાણી આપવાથી આપણા સોર એકદમ ગ્લીનરી અને તંદુરસ્ત થાય છે. ના કોઈ હવે આપણે આની અંદર કોઈ કેમિકલ યુઝ કરવાનું રહેતું નથી. પરંતુ ધારો કે એવું કોઈ આપણને લાગે કે આની અંદર કંઈક ઝીણા મચ્છર પડ્યા છે કે કંઈક જંતુ પડ્યા છે, તો આપણે એને તે રીતની કોઈ બી દવા, ઈયળ પડી હોય તો આપણે એ રીતની દવા એનો સંતાક કરી શકો. પણ બને ત્યાં સુધી એવું બનતું નથી. આ ધરું આપણે 25 દિવસનું ધરું થયું છે અને 25મે દિવસે આનું વેચાણ બી ચાલુ થઈ ગયું, છતાં આપણે એની અંદર કોઈ જંતુનાશકનું સ્પ્રે કરવાનું રહેતું નથી. પણ જો કદાચ લાગે તો વ્હાઇટ ફ્લાયની દવા આપણે આવે છે એ રાઇડર કરીને આવે છે એ આપણે એનો યુઝ કરી શકો અને બીજું અને કોઈ કાળજી લેવાની રહેતી નથી. આપણે આ ધરું ઉછેર કરવા માટે આની અંદર ફર્સ્ટ ટાઈમ પહેલાં તો આપણે વર્મી કમ્પોઝ, કાયકોડર્મા, ક્રુમિની અને આ 4 જાતનું મિક્સિંગ કરીને આ રીતે તૈયાર કરીએ છીએ. 104 ખાનાની ટ્રે છે, એની અંદર આપણને ઓછામાં ઓછો મજૂરી સાથે 50 પૈસાનો ખર્ચો લાગે છે. અને અને આપણે જ્યારે આ છોડ જ્યારે માર્કેટમાં મૂકીએ ત્યારે આપણે એને 1 રૂપિયાનો સેલિંગ તરીકે ખેડૂતો લઈ જાય છે. પણ ખેડૂતો લઈ જાય તે હસતા હસતા લઈ જાય છે અને છોડને તંદુરસ્ત પેલું કૃમિની અને ટ્રાઇકોડર્માનું મિક્સિંગ હોવાથી આ છોડ ખેડૂત લઈ જઈને રોપે, રોપ્યા પછી બી એને એ મળતો નથી કે ફુગીલા ફંગીસાઇડ લાગવાનો પ્રોબ્લેમ આવતો નથી. એટલે ખેડૂતો 1 રૂપિયામાં એ લોકોને બી સારું પડે છે અને અમને બી મળે છે. આપણે ગમે આપણે જ્યારે બી આ બીનું જ્યારે ચોઇસ કરવાનો વારો આવે ત્યારે આપણે એની અંદર પહેલાં તો કેટલી એક્સપાયર ડેટ છે કે નથી તે જાણી લેવાનું અને સારી કંપનીનું બિયારણ લાવીને આપણે ખેડૂતને વાવેતર કરીશું તો આની અંદર બીજા કોઈ મરવાના ચાન્સીસ રહેતા નથી. એટલે કંપની સારી હોવી જોઈએ એ મહત્વની વાત છે. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. ખેડૂત મિત્રો, આજે આપણે અન્નદાતા કાર્યક્રમમાં ગ્રીન હાઉસમાં થતી કાકડીની ખેતી અંગે ચર્ચા કરીશું. જો યોગ્ય પદ્ધતિથી ગ્રીન હાઉસમાં કાકડીની ખેતી કરવામાં આવે તો તેમાં ઓછા રોકાણમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ખાતે કરીને કાકડીના તૈયાર કરવામાં આવતા ધરું અને તેનું યોગ્ય વાતાવરણમાં ઉછેર કરવામાં આવે તો ખૂબ વધુ માત્રામાં ઉત્પાદન મેળવી શકાય છે. મારું નામ નટવરલાલ નિચ્છાભાઈ પટેલ, મુકામ ભોંપાટી, તાલુકા જિલ્લા વલસાડ નો રહેવાસી ખેડૂત છું અને સાથે મેં આ એક ગ્રીન હાઉસ બનાવ્યું છે. એની અંદર કાકડી એટલે કેવી રીતે બનાવવી જોઈએ એને એની માર્ગદર્શન તમને ખેડૂત મિત્રોને આપવા માંગુ છું. હવે તમે જોઈ શકો છો આ કાકડી 19 દિવસની થઈ છે. 1 તારીખે એટલે 19 દિવસ થાય છે અને બે કાકડીના અંતરનું વચ્ચે
5 ફૂટની જગ્યા છે અને દરેક સવા ફૂટની લાઈને 2 બીજ આજુબાજુ મૂકવામાં આવે છે. એનાથી આપણે અને આ જે નેટ બાંધવામાં આવી છે એ નેટ એનાથી આ છોડને એ એકબીજામાં ભેરવાઈને આમ ભેરવવાથી એ ઉપર જાય ત્યાં સુધી માલ જ્યારે વધારે પડતો વજન થાય તો બી આ નેટ વજન ખીલી લે અને ઉપર જતા એ નીચે પડતો નથી. એનાથી આ નેટનો ફાયદો છે. એટલે હવે આપણે આની અંદર બીજું કોઈ કરવાની જરૂર નથી. ફક્ત અહીંથી એક સીધો તાર બાંધેલો છે. તાર બાંધ્યા પછી એને નેટ પર નેટ લગાવી છે. નેટ આની અંદર એક પણ થાંભલાનો ઉપયોગ કરતા નથી. આ બધો એક આ ઉપર તાર બાંધ્યા એનાથી તારથી એ વજન લઈ લેશે અને આ રીતે એકદમ સસ્તું ઓછામાં ઓછા ખર્ચે અમે આ ગ્રીન હાઉસમાં કાકડી કેવી રીતે બને એનું મેં પોતે અનુભવ કર્યો છે અને આ સેકન્ડ ટાઈમ છે. ગે વર્ષે બી હતી અને આ સેકન્ડ ટાઈમ છે. આપણે આ ડ્રીપમાં 2 ડ્રીપ મૂકવાનો હેતુ એટલો જ છે. અત્યારે અમારે એક ડ્રીપનો માપ પ્રમાણે અમે એનું રોપાણ કર્યું છે. પરંતુ જ્યારે એ ઝાડ મોટું થશે ને ત્યારે એને પાણીનો યુઝ વધારે કરવાનો આવશે. એટલા માટે અમે એને બીજી એક લાઈન એક્સ્ટ્રા આપી છે. એનો માપ નથી, એનો ગમે તે માપ હશે પણ એને એક્સ્ટ્રા આપી છે. એટલે એ પાણી આપણે જ્યારે વધારે પાણી આપવાનું હશે ત્યારે બીજી લાઈન ચાલુ કરીશું. અત્યારે અમે આ એક લાઈન પર જ એનો ટેસ્ટ કરેલો છે. આ જગ્યાની પસંદગી કરવાનું મેન શું છે કે આપણે અત્યારે આની અંદર જે પ્લગ નર્સરી હતી અમારા એની અંદર છોડ ઉછેરતા. હવે પછી આ ડિસેમ્બર મહિનો આવ્યો એટલે અત્યારે અમારે અને એનો વપરા છોડનો ઉપાડ ઓછો થાય એટલે અમે આ વધારેની જગ્યાનો આ વચ્ચેનો ઉપયોગ જે 4 મહિના અમારા માટે ફ્રી રહેશે જ તો એ ફ્રી મહિનાની અંદર અમે આ એક એક્સ્ટ્રા પાક લઈ લઈએ છીએ. બાકી અમારી આમાં ઓલરેડી નર્સરી જ છે અને એની અંદર અમે ખાતર નો વર્મી કમ્પોઝનો પૂરેપૂરો યુઝ કરેલું જ છે. એટલે આમાં બીજું કંઈ કરવાનું રહેતું નહીં પણ 4 મહિના ફ્રી છે એના માટે અમે આનો ઉપયોગ કરી લીધો અને આ રીતે કાકડી બનાવી ગ્રીન એટલે ચાઇનીઝ કાકડી બનાવી છે. કાપકા એનું નામ છે કાકડીનું. એટલે એને એ રીતે અમે બનાવ્યું છે. હવે આની અંદર તમે જોઈ શકો છો આની અંદર લીક માઇનર છે. હવે એ લીક માઇનરના માટે એક અમારી પાસે દવાવાળાની ત્યાંથી લાવેલા છે પણ એક જેમિની કરીને નામ આવે છે. એનો ઉપયોગ કરવાથી આખી કાકડીનું પૂરેપૂરું ઉત્પાદન પૂરું થાય ત્યાં સુધી જેમિનીનો ઉપયોગ કરવાનો. જેમિની દવા છે એનો આપણે 15 લિટર પાણી બનાવવું તેમાં એક પાઉચ આવે 20 ml એ નાખીને એનો સ્પ્રે કરવાથી આ લીક માઇનરનો કંટ્રોલ આવે છે. એટલે આને બીજી કોઈ દવાનો આ અસર થતી નથી. હવે આની અંદર બીજો એક વ્હાઇટ ફ્લાયનો રોગ આવે છે. એ વ્હાઇટ ફ્લાયનો રોગ આવે તો આપણે એના માટે બીજી દવા છે કે જે દવા આપણે માર્કેટમાં મળી રહેશે એનું નામ છે રાઇડર. રાઇડર નાખવાથી આપણે એને કંટ્રોલમાં લઈ શકીએ છીએ અને એને બી આપણે આની અંદર ટ્રેપ મૂકી શકાય છે. ટ્રેપ મૂકવાથી આપણને ઘણા ફાયદા થાય છે. ટ્રેપ બી મૂકવાનું પણ અત્યારે નથી. જરા મોટી થાય એક મહિનાની 30 દિવસની થાય પછી આપણે એની અંદર ટ્રેપ મૂકીશું. આ જ્યારે આપણે કાકડી જ્યારે લગાવી છે ને ત્યારે એની પહેલી તારીખ છે, 1 ડિસેમ્બર. એટલે આ એક્ઝેક્ટ 45 દિવસે 1.5 મહિને આની પાસે ફૂલ આવવાનું ચાલુ થઈ જશે અને લગભગ કદાચ તોડવાનો વારો બી આવશે. એટલે આ અને 45 દિવસમાં આ કાકડી ચાલુ થઈ જાય છે. આ ત્યાં સુધી આપણે આને આ રીતે માવજત કરવાની હોય છે અને આની ઉપર ચડાવવાનું આવે છે અને એકબીજા સાથે આ એકબીજામાં આ રીતે આની અંદર આમ આ પેલા વેલાને આ એ રીતે થોડું ડેલી 1 કલાકનું કામ આની અંદર રહેશે દિવસ દરમિયાન. આની અંદર પિયતની વાત આવે ત્યારે આપણે આને ફક્ત 1 કલાક રોપેલી તે દિવસે 1 કલાક આપ્યું પછી ડેલી તો નહીં પણ ત્રીજે દિવસે 10-10 મિનિટ પાણી આપવા આની 1 વેટથી વધારે પાણી આ બોર આપવાનું રહેતું નથી. આપણને વધારે પાણી મળી પડી જાય તો આ છોડને મૂરખાઈ અને ફુગ્ગી સાઈટ આવવાની શક્યતા રહેશે. એટલે પાણી આજ સુધી આને આવડી કરવા માટે લગભગ 2 કલાક મોટર ચલાવી હશે. પાણી આપવાનું વધારે રહેતું નથી. રૂપટી
આપણે આ કાકડીનો મારે 11 વર્ષનો અનુભવ છે કે આ કાકડી જ્યારે મેં બનાવી ત્યારે આની અંદર મને શરૂઆતમાં 500 રૂપિયાનો 20 કિલોના 500 રૂપિયા ભાવ મળેલો, પછી થોડો ડાઉન થઈને 400 રૂપિયા, એવરેજ 350 રૂપિયાની એવરેજ પડેલી છે. અને આ સાઈ આ કાકડી મોટે ભાગે દિલ્હી જાય છે અને આપણે એની એની ડિમાન્ડ વધારે રહેશે અને આવતે વર્ષે એનું એટલું ઉત્પાદન રહ્યું કે ડેલી મારે આટલી જે ગ્રાઉન્ડ છે ને 10 ગુંઠાનું નેટ ગ્રીન હાઉસ એની અંદર મારે ઓછામાં ઓછી ત્રીજે દિવસે ધારો કે 400 કિલો એટલે 20 મણની એવરેજ આવતી હતી અને ઉત્પાદન આપણે એનું ગે વર્ષે બહુ સારામાં સારું મળ્યું છે. મારું નામ નટવરલાલ નિચ્છાભાઈ પટેલ, મુકામ ભવાપાટી, તાલુકા જિલ્લા વલસાડ. હું ખેડૂત છું અને મારે ગ્રીન હાઉસમાં પહેલાં છોડ ઉછેરું, છતાં ઓપનમાં કેવી રીતે ધરું તૈયાર કરવું એ માટે આપણા ખેડૂત મિત્રોને માહિતી આપવા માગું છું. હવે પછી આપણે આ તમે જોઈ શકો કે આ જે સ્ટેન્ડ બનાવ્યા છે આ લોખંડના, એને આ રીતે અમે ઓપન એટલે પાછું ગમે ત્યાં ઉઠાવીને બીજી જગ્યા બી મૂકાય એ રીતેનું સ્ટેન્ડ બનાવ્યું છે. અને એની અંદર અને આ જ્યારે અમે ધરું નાખીએ ને ત્યારે અને એકદમ માટી ઝીણી કરીને ટ્રેક્ટરથી ઝીણી કરી લેવાની આવે છે નાનું એકદમ. પછી આની અંદર આ ફ્લાવર અને આ ટામેટી આ બે વસ્તુ નાખ્યું છે. અને આ બી જ્યારે આપણે બી નાખું પહેલાં સર્વપ્રથમ બી નાખીએ ત્યારે આની અંદર DAP ડાય ખાતર અને વર્મી કમ્પોસ્ટનું બેનું મિક્સિંગ આમાં પાથરવામાં આવે છે અને તે પછી આ ડ્રીપ આપણે મૂકેલી છે એ ડ્રીપ મૂકી દેવા છે, એનાથી પાણી આપણે આપીએ છીએ. અને પછી આપણે આ નેટ પ્લાસ્ટિક નેટ આની ઉપર કમ્પ્લેટ બાંધી દઈએ ને એક 20 દિવસ સુધી આને ઉપર બાંધી રાખવામાં આવે છે. અને પછી એને આપણે 20 દિવસ પછી આ નેટને પાછી આની પટ્ટી ઉઠાવી લેવાથી હવે અમને આપણે સૂર્યપ્રકાશની જરૂર હોવાથી એ આપણે જર્મિનેશન 100% આવે અને આનાથી છોડ એકદમ ગ્લીન લીલા હર થઈ જાય છે. એટલે આ નવી ટેકનોલોજી છે કે દરેક ખેડૂતો આ રીતના ઈલું બનાવે અને એની અંદર બહાર ઓપનમાં છોડ ઉછેરી શકો છો. આપણે આ જે નેટ હાઉસમાં જે આપણે ધરું તૈયાર થાય છે એના જ જેવું બહાર ઓપનમાં કે આપણે એની અંદર બી આ ધરું તૈયાર થાય છે. અને વચ્ચે આંબા કલમની લાઈન છે એ આંબા કલમ આપણે અમે એની અમારી નર્સરી છે કે આંબા કલમ એ નર્સરી બાંધીને આના એનું કલમ બાંધીશું એની વચ્ચે જે વેસ્ટ જગ્યા રહેશે એની અંદર અમે આ ધરુંનો આ રીતે ઉપયોગ ધરું નાખીને લોકો ખેડૂત મિત્રોને અમે આપીએ છીએ. આપણે ગ્રીન હાઉસમાં ટ્રેમાં એક બી મૂકીને તૈયાર કરવામાં આવે છે ત્યારે આપણે આ ઓપન ફિલ્ડમાં આપણે બેડ બનાવીને એને આપણે આપણી મરજી મુજબ થોડું જાડું વલ્લું એ રીતે લાખીને આપણે આ છોડને બી લાખી શકાય છે. એટલે આમાં બીજું કેટલું જાડું કેટલું લાખવું એ આપણે એને કોઈ અંતર રહેતો નથી. પાણી આપણે ગ્રીન હાઉસની અંદર ફુવારાથી આપવાનું હોય છે ત્યારે આની અંદર આ એક 1.25 ફૂટે ડ્રીપ છે એની અંદર ઓલરેડી કમ્પ્લીટ ડ્રીપ હોલ આવે જ છે. એ હોલથી આપણે એના કોક ખોલીને સીધું પાણી આપી શકીએ. આમાં કોઈ પાણી વારવાની કોઈ મજૂરીનો ખર્ચ 100% બચી જાય છે અને છોડ એકદમ તંદુરસ્ત થાય છે. જ્યારે આપણે પાણી આપવું હોય ત્યારે એને કોક ખોલીને આપી શકો છો. આપણે જમીનના ખુલ્લામાં જ્યારે આપણે જમીન તૈયાર કરીએ છીએ ત્યારે મિની ટ્રેક્ટર છે એ મિની ટ્રેક્ટરથી આપણે એની અંદર 4-5-6 જેટલું માટી ઝીણી અને એકદમ ભૂક્કો થઈ જાય એવું એ રીતે જમીન તૈયાર કરો કે આપણે જર્મિનેશન કરતી વખતે બી નાખતી વખતે આપણને એ પ્રોબ્લેમ નહીં આવે અને આપણું છોડ તંદુરસ્ત થાય. હા ખેડૂત મિત્રો, તમે આ મિની ટ્રેક્ટરથી આ જમીન કેટલી ઝીણી અને કેવી બનાવી છે એ તમે આ નજરે જોઈ શકો છો. આટલી ઝીણી કરવાથી આપણે આની અંદર બેડ સિસ્ટમ બનાવીને આગળ જોઈ ગયા તે હિસાબે તે જ પ્રમાણે આની અંદર બી ડ્રીપ પાથરવાની આવે છે અને આને આ જે અગાડી કર્યું એ જ રીતે આની ઉપર નેટ બાંધવાની અને ઝીણો કરીને આમાં છોડ ઉધાર આ રીતની જમીન તૈયાર કરવી જરૂરી છે. ખેડૂત મિત્રો,
આ જોઈ શકો છો, પેલી આપણે જમીન બનાવેલી અને આની અંદર આપણે જમીન બનાવી ઝીણી બનાવીને આ છોડનું નવું પ્લાન્ટેશન નાખી રહ્યા છે. ડ્રીપ પાથરીને એનું જર્મિનેશન બહાર આવી ગયું છે. ખેડૂત મિત્રો તમને જોઈ શકો કેટલું સુંદર અને કેટલું તંદુરસ્ત છે. આની અંદર પહેલાં તો ખરા આપણે ડીએપી ડાય અને વર્મી કમ્પોસ્ટ આનું અંદર જમીનમાં જ પહેલાં બીની સાથે જ એનું આ રીતે તૈયાર કરીને તમે છોડ ઉછેર કરી શકો છો. આપણે આની અંદર શરૂઆતમાં ડાય અને વર્મી કમ્પોઝ બેનું મિક્સિંગ કરીને તમે બી વાપરશો તો જ આનું જર્મિનેશન આવશે અને આને તંદુર એક સાથે એક સરખું જર્મિનેશન આવી જશે. આનું આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે આને પાણી આપો ત્યારે કમ્પ્લીટ આને કમ્પ્લીટ આખો પારો ભીંજાયેલો હોવો જોઈએ કે જેથી આપણને આ તરુને પછી 8 દિવસે સેકન્ડ ટાઈમ 8 દિવસ પછી અઠવાડિયું સેકન્ડ ટાઈમ બીજું પાણી આપવાનું રહેશે. પછી તમારે પાછું 10-12 દિવસ પછી પાછું આપવાનું. એટલે આને પાણી વધારે આપવાની જરૂર રહેતી નથી, ડેલી આપવાની જરૂર રહેતી નથી. આપણે જે દરુ બનાવ્યા પછી અમે એટલી બી કાળજી લઈએ છીએ કે આપણા ખેતરમાં કેવું દરુ અને કેવું થાય એના માટે આ ડેમોન્સ્ટ્રેશનના પ્લાન સાઇટમાં બતાવીએ છીએ કે જેથી ખેડૂત મિત્રો આવે અને આને આ રીતનું તંદુરસ્ત. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા ન્યૂઝ 18 ગુજરાતી A/101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051.